નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર વીસ વિષય અર્થશાસ્ત્ર ધોરણ બાર કોમર્સ અને પ્રકરણ નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો મિત્રો ગયા લેક્ચરની ની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન ભણ્યા હતા અને તફાવત હવે આજે ખૂબ જ બોર્ડ માટે અગત્યનો પાંચ માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી જો પાંચ માર્કનો પ્રશ્ન બોર્ડ ને ઈચ્છા થાય પૂછવાની તો એ આ તફાવત જ મોટા ભાગે મૂકે મૂકતા હોય છે એટલે એટલો અગત્યનો પ્રશ્ન છે એટલે બરાબર મિત્રો ધ્યાન રાખીને સમજો પાંચ માર્કનો પ્રશ્ન છે અને સમજવામાં એટલો બધો સરળ પડે એમ છે કારણ કે દેશના આર્થિક વિકાસને માપવા માટેના જે મુખ્ય અને મહત્વના ટોટલ ચાર નિર્દેશકો છે એમાંથી બે આપણે ભણી ગયા હતા બરાબર ને રાષ્ટ્રીય આવક અને માથર આવકની વાતો કરી છે હવે એના ઉપરથી આ જે પ્રશ્ન બનાવ્યો છે એ ખૂબ જ તમને સમજાઈ જાય એવો પ્રશ્ન છે અને અગત્યનો પણ છે એટલે બરાબર મિત્રો શબ્દોમાં ધ્યાન આપજો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન તફાવત આર્થિક વૃદ્ધિ અને વિકાસ મિત્રો સૌથી પહેલાં હું આર્થિક વૃદ્ધિનો જો મુદ્દો સમજાવું તો એની અંદર એવી વાત આવશે કે જ્યારે દેશના ઉત્પાદનના સાધનોના અર્થના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય બરાબર મિત્રો શબ્દો ઉપર ભાર મૂકજો અને સમજો આમાં ફક્ત વધારો શબ્દ જ આવે રાખશે બરાબર ટેકનોલોજી સાઈડમાં રાખો ઘડીક પોઈન્ટ આપણે ભણીએ છીએ આર્થિક વૃદ્ધિનો એટલે સૌથી પહેલાં શું આવ્યું તો કે ઉત્પાદનના સાધનો અર્થના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય એટલે કોની કોની વાત કરી તો કે ઉત્પાદનના સાધનો વૈધા તેની પ્રાપ્તિનું પ્રમાણ વૈધુ ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા વૈધી તેમની કાર્યક્ષમતા વૈધી હોય આ બધું વધે તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાઈડ આવકમાં પણ સતત વધારો થાય અને આ બધું વધે તો એને આપણે કહેવાય આર્થિક વૃદ્ધિ બોલો હા કારણ કે બધું વધારો જ આવે છે ક્યાં ક્યાં વધારો આટલા શબ્દ યાદ રાખો એટલે આર્થિક વૃદ્ધિનો મુદ્દો કડકડાટ કમ્પ્લેટ કેટલા મુદ્દા ઉત્પાદન સાધનોમાં વધારો પ્રાપ્તિમાં વધારો સાધનોની ઉત્પાદકતામાં વધારો કાર્યક્ષમતામાં વધારો આ બધું વધે એટલે રાષ્ટ્રીય આવક વધે માથાઢ આવક વધે એટલે આર્થિક વૃદ્ધિ થાય જ્યારે આર્થિક વિકાસમાં આપણે સમજીએ કારણ કે આ પ્રોસેસ બહુ લાંબી છે આર્થિક વિકાસની કારણ કે ફક્ત વધારાને ધ્યાનમાં નથી લેવાનું આમાં ઘણું બધું મિત્રો ધ્યાનમાં લેવાનું છે કારણ કે એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે એટલે બહુ ઘણું બધું ધ્યાનમાં લેવાનું છે આવું મિત્રો આપણે કોને કીધું છે ટોડેરોએ કીધું છે આવો પ્રશ્ન તમને એમસીક્યુમાં પૂછાય બરોબર આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આવું કોને કીધું ટોડેરોએ બહુ પરિમાણીય ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ થતો હોય છે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથા હેઠા આવક વધે છે એ શું છે પરિમાણાત્મક તો પરિમાણાત્મક એટલે ખાલી વધારા થાય છે ઉત્પાદનમાં સાધનોમાં બરાબર તો આર્થિક વિકાસ પરિમાણાત્મક પરિવર્તન તો છે જ સાથે ગુણાત્મક ફેરફાર પણ થતા રહે છે તો તમને થાય કે ગુણાત્મક ફેરફાર એટલે શું તો કે ટેકનોલોજીમાં ફેરફાર થાય એને કારણે ઉત્પાદનમાં વધારો થાય શંકર બીજનું સંશોધન થાય એને કારણે ઉત્પાદનમાં વધારો જો આમાં કારણ આવશે મિત્રો પછી ઉત્પાદન વધે છે પછી વધારો થાય છે એટલે એ ગુણાત્મક પરિવર્તન કહેવાય અથવા તો ગુણાત્મક ફેરફાર કહેવાય આને આર્થિક વિકાસ કહેવામાં આવે છે આમ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે આ મિત્રો ખાસ મહત્વનો પહેલો પોઈન્ટ તો તમારે લખવાનો જ તફાવત પૂછાય છે હવે બધા પોઈન્ટ કડકડાટ એક લીટીના છે ને બરાબર યાદ રહી જાય એવા છે આર્થિક વૃદ્ધિનો બીજો મુદ્દો આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય બરાબર છે તો આર્થિક વિકાસમાં તો કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન થાય પછી આર્થિક વૃદ્ધિ ઈ ઘટના છે તો આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે જો આ તો ફટાફટ યાદ રહી જાય પરિમાણાત્મક એટલે વૃદ્ધિ અને પરિમાણાત્મક ને ગુણાત્મક એટલે વિકાસ વૃદ્ધિમાં ઘટના આવે વિકાસમાં પ્રક્રિયા આવે ચોથો મુદ્દો આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉત્પાદન જે સાધનો છે ને એની પુનઃ ફાળવણી એના ઉપર ભાર મૂકવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં જે વણ વપરાયેલા સાધનો છે ઉપયોગ કર્યા વગરના જે સાધનો છે ને એના વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે ટેકનોલોજી નવી આવે છે નવી ટેકનોલોજી આવે એટલે કેટલાક સાધનો વણ વપરાયેલા રહે છે એને આપણે ઉપયોગમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે આ થયો વિકાસ પાંચમો મુદ્દો આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલા આ મિત્રો બરાબર યાદ રાખજો એમસીક્યુમાં એ પૂછાય એક બે વાક્યમાં પણ પૂછાય આર્થિક વૃદ્ધિ છે એ ક્યાં આવશે વિકસિત દેશોમાં શા માટે કારણ કે વિકાસ તો ત્યાં થયો છે હવે એને ફક્ત વધારો જ કરવાનો બાકી છે ઉદાહરણ તમને આપું ચાલવાના ઉપરથી બનાવીને ખ્યાલ આવી જાય માનો કોઈ એક શ્રીમંત વ્યક્તિ છે પૈસાદાર વ્યક્તિ છે ધનિક વ્યક્તિ છે એને રહેવા માટે એક મકાન તો હોય જ વિકાસ થઈ ગયો જ્યારે બીજું મકાન લે છે તો બીજું મકાન લે એટલે શું થયું વધારો થયો પણ કોને ધનિક લોકોને તો આ વસ્તુ એ જ છે કે વિકસિત દેશો છે ને એમાં હવે વૃદ્ધિ જ કરવાની જ કારણ કે વિકાસ થયો છે જ્યારે વિકાસ ક્યાં થાય વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો મુદ્દો છે મિત્રો કારણ કે એને વિકાસ કરવાનો બાકી છે તો આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશમાં જ થાય વિકસિત દેશમાં તો વિકાસ થયો જ છે એટલે આમ એમસીક્યુમાં શું પૂછાય વિકસિત દેશમાં તો કે વૃદ્ધિ અને વિકાસશીલ દેશમાં તો કે આર્થિક વિકાસ છઠ્ઠો મુદ્દો આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય એકદમ સરળ છે શા માટે મિત્રો કારણ કે કેટલો વધારો થયો એ સમજવાનું છે એટલે એને માપવાનું કાર્ય સરળ છે જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલ છે 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 મુદ્દો આર્થિક આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ખ્યાલ સીમિત નાનકડો મર્યાદિત વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય તો અતિ મુશ્કેલ છે જ પણ આર્થિક વિકાસનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત છે આઠમો મુદ્દો આર્થિક વૃદ્ધિને માથાડી આવકના વધારા સાથે સંબંધ છે ખાલી વધારો થાય એટલું જ જરૂરી જ્યારે આર્થિક વિકાસમાં તો માથરીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે આ મુદ્દો મિત્રો ખૂબ જ અગત્યનો છે ખાલી માથાઈ ઢાવકમાં વધારો થયો હોય પણ વહેંચણી અસમાન રીતે થતી હોય ને તો વિકાસ ન થયો ગણાય પણ એટલે તો આર્થિક વિકાસને કોની સાથે સંબંધ છે માથાઈ ઢાવક તો ખરા જ પણ વહેંચણી સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે બસ વધારો થઈ ગયો એટલે વૃદ્ધિ અને આર્થિક વિકાસની પ્રક્રિયા તો મિત્રો ધીમે 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 એટલે કે ધીમી છે શા માટે કારણ કે ઘણી બધી બાબતોને આવરી લે છે રાષ્ટ્રીય આવકને આવરી લે છે માત્ર આવકને આવરી લે છે લોકોના જીવન ધોરણને આવરી લે છે લોકોના મનોવલણોને આવરી લે છે ઘણી બધી બાબતો સાથે સં સંકળાયેલું છે એટલે પ્રક્રિયા ધીમી છે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે આ મિત્રો ખાસ યાદ રાખજો એમસીક્યુમાં પણ છે જ અને એક બે વાક્યમાં પણ પૂછી શકાય આર્થિક વિકાસ વિના વૃદ્ધિ થાય વિકાસ નો થાય કાંઈ નહીં પણ વૃદ્ધિ તો થાય જ એક બીજું ઉદાહરણ તમને આપી દો કોઈ માણસ છે એ સતત ખોરાકમાં જ જમવામાં ધ્યાન રાખે તો જોઈજો શરીરમાં વધારો થયા રાખે છે પણ માનસિક વિકાસ ન પણ થયો હોય આવું બની શકે છે એટલે વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે પણ વિકાસ બાજુ જુઓ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી કારણ કે ભૂખા ભજન ન થાય એટલે આર્થિક વૃદ્ધિ વિના વિકાસ ફક્ત એકલો થઈ શકે નહીં આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે કે જેમાં અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થાનોમાં પરિવર્તન આવતા નથી લોકોના મનોવલણો બદલાતા નથી જ્યારે વિકાસો મિત્રો ત્યારે થયો કહેવાય છેલ્લો મુદ્દો કે અર્થતંત્રની આવકમાં તો વધારો થાય જ સાથે સાથે અર્થતંત્રનું આખું માળખું બદલાઈ જાય લોકોના મનોવલણો વિચારો છે એ પણ બદલાઈ જાય ત્યારે આર્થિક વિકાસ થયો કહેવાય મિત્રો પાંચ માર્કની અંદર ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે એટલે કરી જ નાખજો તમને ખ્યાલ આવે ક્યારેક ત્રણ માર્કમાં પૂછે તો મુદ્દા ઘટાડી નાખવાના છ જ મુદ્દા લખવાના ત્રણ માર્કમાં પૂછાય તો પણ આ પ્રશ્ન શક્ય બને ત્યાં સુધી પાંચ માર્કમાં જ પૂછાય છે બરાબર આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે એટલે ફેરબુકમાં આ રીતે લખી નાખજો અને હોમવર્કમાં પણ આ જ પ્રશ્ન રહેશે અસુ